રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ લોકડાઉનની સમયમર્યાદા નજીક આવી રહી છે, ત્યારે વધતા જતા કોરોના વાયરસના કહેર વચ્ચે લોકડાઉનની સમયમર્યાદા વધી શકે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. પરંતુ પાલનપુર શહેરમાં અમુક વિસ્તારમાં લોકડાઉનનું હજુ પણ ચુસ્ત પાલન થતું નથી. લોકો ખુલ્લેઆમ મન ફાવે તેમ રસ્તાઓ ઉપર ફરી રહ્યા છે. લોકો વચ્ચે સામાજિક અંતરના નિયમને પણ નેવે મૂકી દીધા છે. જ્યાં વિસ્તાર પ્રમાણે એક બે શાકભાજીની લારી હોવી જોઈએ ત્યાં 15 જેટલી લારીઓ એક જ માર્ગ ઉપર જોવા મળી હતી. આજે લોકડાઉનનો 17મો દિવસ પાલનપુર શહેરની આ વાત છે. 21 દિવસના લોકડાઉનનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ પાલનપુર વાસીઓ લોકડાઉનનું ઉલ્લંઘન પણ કરતા જાય છે. પાલનપુર શહેરની આ અમીર રોડની આ તસવીર છે, સિમલા ગેટ વિસ્તારથી આપ જોઈ શકો છો. આ દ્રશ્યો પાલનપુર શહેરના છે કે પાલનપુર વાસીઓ લોકડાઉનનું કેવું પાલન કરી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યો છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે સરકારે ગાઈડલાઈન પણ બહાર પાડી છે. છતો પણ પાલનપુર શહેરમાં 12:30 વાગ્યાનો બપોરનો સમય છે, સવારમાં એનાથી પણ વધારે ભીડ હોય છે. આ તસવીરો આપ કેમેરામાં જોઈ શકો છો કે તમને લોકડાઉન જેવું આ શહેરમાં તમને લાગે છે. આ વિસ્તાર સવારથી સાંજ સુધીનું ભરચક રહે છે. લોકોની પણ અહીંયા ખૂબ અવર જવર છે. શાકભાજી અને લારી ગલ્લાવાળાનું લાઈનો પણ અહીંયા લાગે છે. અહીંયા કોઈ પણ પ્રકારની લોકડાઉનને લઈને ચુસ્તપણે પાલન નથી થતું. એક તરફ કોરોના વાયરસને વધતા જતા કેસને લઈને સરકાર અને તંત્ર પણ ચિંતિત છે. છેલ્લા કેટલાય સમયથી સરકારી વિભાગના વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને મીડિયા લોકડાઉનનું પાલન કરવા માટે લોકોને જાગૃત કરી રહ્યા છે, ત્યારે હજુ સુધી પણ આવી મહામારી વચ્ચે પણ હજી લોકોમાં જોઈએ તેટલી અવેરનેસ હવે નથી રહી છે. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.